થાઇલેન્ડના બેંગકોકમાં ફેબ્રુઆરી પછી પરિસ્થિતિ બગડવાનું શરૂ થયું, ત્યાર પછી અત્યારે સ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ છે. જ્વેલરી માટે ચીન જતા હીરામાં કોઈ જ કામકાજ નથી. જ્વેલરી માટે 60% હીરા બેંગકોકથી જાય છે. કોરોનાને કારણે ધંધાની પરિસ્થિતિ માટે આડકતરી રીતે માત્ર ને માત્ર સોશિયલ મીડિયા જવાબદાર હોવાનું મત પણ છે. છેલ્લા 7-8 વર્ષોથી બેંગકોકમાં સ્થાયી થયેલા સુરતના એક હીરાના વેપારી જય ધામેલિયાએ જણાવ્યું છે કે વર્ષ 2012-13માં સરસા વખતે પણ આવી જ પરિસ્થિતિ ઊભી થઈ હતી, પરંતુ ત્યારે આટલો બધો ગભરાટ ન હતો. પરિસ્થિતિ રોજે રોજ વધુ વિકટ બનતી જાય છે. બેંગકોકમાં 1200 જેટલા ભારતીયો હીરા અને જ્વેલર્સના કામ સાથે સંકળાયેલા છે. અત્યારે લિક્વિડિટીની ભારે ખેંચ છે. અમેરિકા, ઇટલી, જાપાન, કોરિયા સહિત વિશ્વના જુદા જુદા દેશોમાં અત્યારે જ્વેલરીની કોઈ માંગ જ નથી અને તેના કારણે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઉપર સીધી અસર છે. ચીનમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગનું સૌથી મોટું કામકાજ થાય છે અને અત્યારે જ્વેલરી માટેના હીરાની કોઈ માંગ ચીન અને હોંગકોંગમાં નહીં હોવાને કારણે વેપારી ઉપર તેની સીધી અસર થાય છે. સોશિયલ મીડિયા ઉપર કોરોના વાયરસ વિશે રોજ કંઈક ને કંઈક વહેતું થઈ ગયું છે. આને કારણે વધારે ગભરાટની સ્થિતિ ઊભી થઈ રહી છે અને લોકો વધુ ડરી રહ્યા છે. 2012-2013માં સારસા ફેલાયો ત્યારે સોશિયલ મીડિયા આટલું એક્ટિવ ન હતું. સરસા વખતે આનાથી વધુ મૃત્યુ થયા હતા, પરંતુ ત્યારે વેપાર કામકાજને આટલું નુકસાન થયું ન હતું. કમલેશ સોની સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.